तो कोरोना ना वत्ता संक्रमण नी वच्चे लोको पोताना स्वजनों गुमावी रहा छे। लोको पासे थी नौकरी धंधा रोजगार छीनवाई गया छे। आवी परिस्थिति में सतत पेट्रोल डीजल ना भाव में वधारो थई रह्यो छे। समग्र राज्य में पेट्रोल डीजल ना भाव में दिन प्रतिदिन वधारो जोवा मळी रह्यो छे। ज्यां थोड़ा दिवस माटे लोकोने राहत मळी हती, पेट्रोल डीजल ना भाव में वधाराथी एवामां फरी एक वार आ वधारो यथावत जोवा मळी रह्यो छे। पेट्रोल अने डीजल ना भाव में जे छे 26 पैसा नो पेट्रोल में, ज्यारे डीजल ना भाव में 27 पैसा नो वधारो करवामां आव्यो छे। आपने जणाव्युं के अत्यारनो हालनो भाव, आजनो भाव पेट्रोलनो 89.19 पैसा, ज्यारे डीझલનો ભાવ 89.04 રૂપિયા અત્યારે આજનો ભાવ જે છે। ત્યારે આ અંગે વધુ માહિતી સાથે અમારી સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા કમલ પરમાર જોડાઈ ચૂક્યા છે લાઈવ। તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। કમલ, એક તરફ જ્યાં લોકો આર્થિક રીતે સંપડાઈ રહ્યા છે, સકળાઈ રહ્યા છે, લોકો પાસે ધંધા રોજગાર નથી અને એવામાં લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે, આ બધા વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે અત્યારે હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ બીજી લહેર તમામ લોકો માટે મુશ્કેલ ભરી છે। કારણ કે એક તરફ લોકોને હોસ્પિટલમાં જે છે બેડ નથી મળતા, બીજી તરફ જે છે પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે। કારણ કે કોરોનાની લહેર આ ખૂબ જ ગંભીર કરી શકાય તેવામાં જ હાલમાં જે 5 રાજ્યોની જે ચૂંટણી પતી ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં જે છે હવે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ, અત્યારે હાલ જે પેટ્રોલનો ભાવ જે છે એ 89.20 પૈસા થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ જે છે એ 89.04 પૈસા થઈ ગયો છે। અત્યારે હાલ જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 7 દિવસમાં 1-1.5 રૂપિયા જેટલો વધારો થઈ રહ્યો છે। કેટલાક લોકો છે તેની સાથે જ વાત કરીશું। જે રીતે અત્યારે હાલ કોરોનાની મહામારી છે, તમામ જગ્યાએ બધું બંધ છે, તેમ છતાં જે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? ભાવ વધારો બધો સરકાર અત્યારે ખરેખર જે ડ્યુટી માફ કરવી પડે, દવાઓ ઉપર જે ડ્યુટી છે એ ખરેખર પહેલી તો માફ કરવી પડે, પેટ્રોલ ડીઝલમાં નહીં કરે તો ચાલશે, દવાઓ ઉપર જે ડ્યુટી છે એ તો કમસે કમ બાદ કરે, અત્યારે જરૂર લોકોને દવાઓની છે। અત્યારે બધું જ બંધ છે, તેમ છતાં જે પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે, લોકોની આવક બંધ છે, એટલી જગ્યાએ 50% જે છે એ પગાર આપવામાં આવે છે, ત્યારે પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો કર્યો છે કેટલો યોગ્ય? યોગ્ય જરાય નહીં, યોગ્ય છે નો, યોગ્ય વસ્તુ જ નથી આ રહી, ખરેખર ઓછો કરવો પડે એના બદલે વધારે છે, અને ખાસ જરૂર લોકોને મેં કીધું એ દવાઓની છે, દવાઓમાં ડ્યુટી પહેલી તો માફ કરવી પડે લોકોની। છેલ્લા 7 દિવસમાં જે છે 1-1.5 રૂપિયા જેટલો વધારો કર્યો છે પેટ્રોલમાં, હા બહુ યોગ્ય નથી એ ચોક્કસથી। તો અત્યારે લોકો પણ કહી રહ્યા છે કે જે આ વધારો કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, જે રીતે ઇલેક્શન હતું અને ત્યારે જે છે એ ભાવ વધારો નહોતો કરવામાં આવ્યો, પરંતુ ઇલેક્શન પત્યું અને ત્યારબાદ જે રિઝલ્ટ આવ્યું અને તેના પછી જ જે છે એ ભાવ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલ અત્યારે હાલ જે છે એ લોકોની જરૂરિયાત છે, કારણ કે તેના વિના ક્યાંય કોઈ પણ જગ્યાએ જાય તો એ ખૂબ જ અગત્યનું છે। અન્ય કેટલાક લોકોને જે છે આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે અત્યારે પેટ્રોલ અને ડીઝલ જે છે એ જ મુખ્ય વસ્તુ ગણી શકાય અને તેમાં જ જો ભાવ વધારો થશે તો કેટલું યોગ્ય, આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે વધારો કરવામાં આવ્યો છે, છેલ્લા 7 દિવસમાં 1-1.5 રૂપિયા જેટલો વધારો થયો છે, સામાન્ય જનતા જે છે એ પણ ત્રસ્ત ભોગવી રહી છે, બધું ખોરંભે ચડી જશે, આવું નવું પેટ્રોલનો ભાવ વધશે, આર્થિક સ્થિતિ નબળી થતી જશે ગરીબ માણસોની, બચારાઓની, ક્યાંથી ગરીબ માણસો પેટ્રોલ આટલું મોંઘું પુરાવશે? આ જે ભાવ વધારો છે, સામાન્ય માણસ પણ જે છે એને ક્યાંય જવું હોય, અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે, કોઈ પોતાના સ્વજનને દવાખાને લઈ જવું હોય તો પણ પેટ્રોલની ખૂબ જ જરૂરિયાત પડે, કારણ કે વ્હીકલ હોય તો તેની અંદર પેટ્રોલ પુરાવ્યા વગર ક્યાંય જઈ ના શકાય, તો અત્યારે ભાવ વધારો કેટલો યોગ્ય? છેલ્લા 7 દિવસમાં 1.5 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો, સરકારને ટેક્સ એમનો પોતાનો પાછો લઈ લેવો જોઈએ પેટ્રોલ ડીઝલ ઉપરનો, અને આમ જનતાને રાહત આપવી જોઈએ જેનથી અર્થતંત્ર પાટા ઉપર ચાલે, ગરીબ માણસોનો બચાવ થાય, જે દવાખાને દોડી રહ્યા છે કે નોકરિયાત માણસો એ લોકોનો બચાવ થાય, બચારા તે લોકોની નોકરી નથી, લોકોના ધંધા નથી, તો સરકારને સમજી પાછું લઈ લેવું જોઈએ, એમના ટેક્સમાં રાહત આપવી જોઈએ જેનથી આમ નાગરિકોને ફાયદો થાય। ચોક્કસથી અત્યારે લોકો પણ કહી રહ્યા છે કે અત્યારે જે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, એક તરફ જે છે કોરોનાની કપરી પરિસ્થિતિ છે તો બીજી તરફ જે છે એ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો કરીને જે સામાન્ય પ્રજા છે તેના ઉપર મોંઘવારીનો માર વર્તાઈ રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે ઓલ ટાઈમ હાઈ રહેનાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકો પણ છે તેના પર પણ અસર જોવા મળી રહી છે।